વધારેલ જૂનાગઢ બ્રહ્મ સમાજના આઝાદીના જે 75 વર્ષ પૂરા કર્યા છે એવા મારા માતા પિતા તુલ્ય એવા સર્વ વડીલોને મારા ખૂબ જાજાથી પ્રણામ, તેમજ જૂનાગઢના અમારું જે ગૌરવ છે બ્રહ્મ સમાજનું, એવા પત્રકાર મિત્રો કે આપણી જ્ઞાતિને એ ઉજાગર કરે છે, અને કેટલા પત્રકાર મિત્રો એવી સુસભ્ય માહિતી પણ આપણને પ્રજાને ધ્યાનમાં દોરે છે કે બ્રહ્મ સમાજને ક્યાં અન્યાય થાય છે, જે આપને ખ્યાલ હોતો નથી પણ પત્રકાર મિત્રોને ખ્યાલ હોય છે, એની ફરજ એની કલમ દ્વારા લોકો સમક્ષ મૂકે છે. એટલે આ તકે ખાસ કરી મારા જે બ્રહ્મ પત્રકારો મિત્રો છે એને હું હૃદયથી આવકારું છું, તેમજ જે દેશ માટે ખૂબ લડ્યા છે, જનૂનથી લડ્યા છે એવા સ્વતંત્ર સેનાનીઓ, તેઓ આ આપણા ગૌરવ સમાજ માટે ગૌરવનું લાગણી રૂપ છે એવા, તેમજ તેમની સાથે પધારેલા બ્રહ્મ સમાજના બધા મિત્રો, મંચસ્થ મહાનુભાવો, અને આ પ્રવૃત્તિમાં જે લોકોએ તન મન ધનથી જે લોકોએ મદદ કરી છે એમનો પણ આ તકે હું ઋણી છું. વિશેષમાં આ વડીલોની આગળ મારે કશું કહેવાય નહીં, હું તો છોકરો કહેવાય એની પાસે, પણ અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કેડી પંડ્યા સાહેબ એક સારો વિચાર લઈ આવ્યા હતા કે આપણે સાથે બેસીને જમીએ, પણ સાથે બેસીને જમવા કરતાં કે કંઈક સારું કરીએ, એટલે એના વડીલ વંદનાનો કાર્યક્રમ એના મગજમાં આવ્યો. રૂપલબેન, ભાઈ મેહુલ, મુકેશભાઈ, શેલબાપા, આ બધા લોકોએ રાત્રેથી મહેનત કરી છે. અમારો ખાસ કરીને જે સુસભ્ય અવસ્થામાં છે એવા મહામંત્રી મહેશભાઈ, અમારો આશીષ રાવલ, રવિ, આ બધા લોકોએ ત્રણ મહેનત કરીને આ સુધી પહોંચાડ્યું છે. અને હું તો કહું છું કે આવા પ્રોગ્રામ 2-3 મહિને દિવસે જ્યારે અનુકૂળ થાય ત્યારે વડીલો વંદના કરવી જ જોઈએ, કારણ કે આપણે ઈશ્વરે આપ્યું છે. તો આ તકે આપણે ઋણી જ છે, આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી વડીલોના આપણે ઋણી રહેવાના છે. અને જે મિત્રો એ પત્રકાર મિત્રો આવ્યા છે એ આપણું ધ્યાન રાખે છે. ભાઈ પત્રકાર મિત્રો આપણા સમાજનું ધ્યાન રાખે છે, અમે તો ખાલી નામથી મોટા થયા છીએ, પણ અમારું ધ્યાન રાખનાર આ પત્રકારો છે કે અમે કોઈ આડું અવરું પગલું ન ભરીએ, એના માટે અમારી ઉપર વોચ રાખીને બેઠા છે. એટલે એ જાગૃત પત્રકારો છે, બ્રહ્મ સમાજનું ગૌરવ છે, કારણ કે બ્રહ્મ સમાજ કોઈનો છાપ રહી ન શકે, એ કોઈના મોઢામાં રહી ન શકે, કોઈ પણ જે વસ્તુ થર ઉપાસ જ કે. એટલે ઈશ્વરે આપણે શંકર મહાદેવે ખૂબ આ માટે સરસ્વતી આપી છે. તો આ તકે બધાનો ખૂબ ખૂબ ઋણી છું, ભારતીય આશ્રમનો, એમના મંત નો.